કહી દીધું હતું અને અને લખાવ્યું પણ હતું. હવે અંતર છે એ જોઈએ. પુરા એકસ્મિન જલાશે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યજ ભવિષ્યતિ ત્રયો મત્સ્યા વસંતિસ્મ. એટલે પહેલા એક જળાશયમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યજ ભવિષ્ય નામના ત્રણ માછલાઓ રહેતા હતા. અથ કદાચિત તમ જલાશયમ દ્રષ્ટવા ધીવરે ઉક્તમ. હવે તે જળાશયને જોઈને માછીમારો બોલ્યા, અહો બહુ મત્સ્યો ડેમૃદ, અરે અહીં ઘણા બધા માછલાઓ છે. કદાચિત અપી ન અસ્માભિ અન્વેષિત, કદાચિત કોઈ વખત પણ આપણે આ સરોવરને જોયું ન હતું. તદ્ય આહાર વૃત્તિ સજાતા, તો હવે આહારની વ્યવસ્થા એટલે કે ભોજનની વ્યવસ્થા સજાતા એટલે થઈ ગઈ છે. સ્વ આવતીકાલે અત્રાગમ્ય અહીં આવીને મત્સ્ય કુર્માદેવ, મત્સ્ય એટલે માછલાઓ, કુર્માદેવ એટલે કાચબા, માછલા કાચબાઓને વ્યાપા દઈ તવ્યા મારી નાખીશું ઇતિ નિશ્ચય, એવો નિશ્ચય કરે છે. અથ તેસામ તત્કુલિશોપમ. હવે તેની વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને મત્સ્યા પરસ્પરમ પ્રાહુ, માછલાઓ એકબીજા બોલ્યા. શ્રુતોડયમ ધીવરાલાપ, અને માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. અધુના અસ્માભિ કિમ કર્તવ્યમ, અત્યારે અમારે શું કરવું જોઈએ. તત્ર અનાગત વિધાતા નામ મત્સ્ય પ્રાહ, ત્યારે અનાગત વિધાતા નામનો માછલો બોલ્યો. પૂર્વે અરે સોરી નૂનમ પ્રભાત સમયે ધીવરા અત્ર આગમ્ય, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો મત્સ્ય સંક્ષેમ કરિષ્યંતિ, માછલાઓનો નાશ કરશે. ઇતિ મમ મનંસી વર્તે, એમ મારા મનમાં લાગે છે. તન્નયુક્તમ સાંપ્રતમ, તો હવે અહીં એક પણ ક્ષણમપી, એક પણ ક્ષણ અત્ર અવસ્થાતું, અહીં રહેવું યોગ્ય નથી. અસ્માભિ અત્યારે રાત્રો એવ કિંચિત સમીપમ સરગંતવ્યમ, અત્યારે રાત્રે કોઈ એક સરોવરમાં હું તો જઈશ. અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ, હું તો બીજા સરોવરમાં જાઉં છું. અપર પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ, ત્યારે બીજો માછલો બોલ્યો ભવિષ્ય દર્થે પ્રમાણા ભાવત, ભવિષ્યની અંદર કોઈ પણ સાબિતીનો અભાવ હોય તો કુત્ર મયા ગંતવ્યમ, મારે ક્યાં જવું જોઈએ. તદુત્પન્ને યથા કાર્યમ, તો જેવું કાર્ય ઉત્પન્ન થાય, પરિસ્થિતિ ઉભી થાય, તદ અનુષ્ઠેયમ, તે રીતે કાર્ય કરવું જોઈએ. તથા ચોક્તમ, અને કહેવાયું છે કે ઉત્પન્ન માપદમ યસ્તુ સમાધતે સબુદ્ધિમાન, જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એનો નિવેડો લાવે એ બુદ્ધિમાન છે. તો પછી યદ ભવિષ્ય ઉક્તમ બોલ્યો, યદ ભવિષ્ય બોલ્યો, ધીવરાણામ વચન માત્રેન, માછીમારોના વચન માત્રથી પિતૃ પેતા મહિકશ્ય, બાપ દાદાઓના સરોવરને જલાશયસ્ય ત્યાગ ન ઉજ્યતે, બાપ દાદાઓના સરોવરને છોડવું યોગ્ય નથી. યદી આયુક્ષયો અસ્તિ, યદિ એટલે જો, આ યદી છે અવ્યય છે, જો આયુષ્યનો ક્ષય થયો હશે તદા તો અન્યત્ર ગતાનામ અપી, તો બીજે જઈશું તો પણ મૃત્યુ ભવિષ્યતી, એવું તો મૃત્યુ થશે જ. અને ઉક્તમ છ, અને કહેવાયું છે કે યદ ભાવી ન તદ ભાવી, જે નથી થનાર, જે નહીં થયું હોય તે નહીં થાય, ચેન્નમ તદન્યતા, અને જે થવાનું હશે તે થશે. ઇતિ ચિંતા વિસર્ગનો ગદ કિમ ન પીયતે, એવા ચિંતારૂપી વિષને તમે કેમ પીતા નથી. અથ તયો, હવે તેનો નિશ્ચયમ જ્ઞાતવા, નિશ્ચય સાંભળીને, જ્ઞાતવા એ સંબંધક મૃત કુદન છે, હવે તેનો નિશ્ચય સાંભળીને અનાગત વિધાતા
अनागत विधान निष्क्रांत सब परिजने पोताना परिवार साथे चाल्यो गयो। द्वविमो आ बे जना तत्रेव जलाशय स्थितो ते जलाशय मां रहया। अपरेद्यो दिवरे बीजे दिवसे माछीमारो आगत्य आवीने जलाशय जालम क्षिप्तम जलाशय मां झाड़ फेंकी। झाले न बद्ध जाड़मां बद्धायेलो प्रत्युत्पन्नमति मृतवदः मरेलानी जेम आत्मानाम संदर्श्य स्थितः आत्मानी जेम मरेला आत्मानी जेम पड़ियो रह्यो। ततो जालाद अपसारित पछी ते जाड़ने दूर फेंकी देवाई। यथाशक्ति शक्ति प्रमाणे उत्लुप्त्य कूदको मारीने गंभीरम नीरम प्रविष्ट ऊंडा पानी में प्रवेशी गयो। यद भविष्य धीवरे प्राप्त यद भविष्य ने माछीमारोए पकड़ी व्यापादित च अने मारी नाख्यो। अत एवोक्तम अने कहवायु छे के अनागत विधाता जे नथी थयु ते थईने जे अनागत विधाता जे परिस्थिति आवी छे ए परिस्थिति ने अनुमान करनारो प्रत्युत्पन्न मति अने जेनी बुद्धि त्वरित निर्णय लेनारी छे द्वा वेतो सुखमेद्यते आ बे जना सुखनी सुखथी वृद्धि पामे छे। यद भविष्यो विनिश्यति अने जे भविष्यमां ज्यारे आपत्ति आवशे त्यारे आपणे ए कार्य करीशुं एवा विचारवाळा यद भविष्यनो विनाश थाय छे। हवे मित्रो अहींया आगळ आपणे स्वाध्याय जोईए। स्वाध्यायनी अंदर जो पहेलो जे प्रश्न छे ए विकल्पोनो छे। जरा एनी अंदर हुं कहुं ए प्रमाणे बोर्डनी अंदर पूछेला प्रश्नो छे जरा लखी लेजो એટલે ખબર પડે બરાબર છે। અને એના સિવાય પાઠના આધારે પણ ઘણા બધા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે તો એ પણ જરા આપણે જોઈ લઈશું। પહેલો પ્રશ્ન છે અધોલિખિત એભ્ય પેન્સિલ હોય તો પેન્સિલ કાઢી રાખજો બરાબર છે પેન્સિલથી લખજો એટલે પુસ્તક બહુ બગડે નહીં। જરા તૈયાર મને કહેજો કે પેન્સિલ કાઢી એટલે હું હા કે નાનો જવાબ આપજો મને। પેન્સિલ કાઢી ભાઈ અવાજ આવે છે? અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે કે નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો। પહેલો જે વિકલ્પ છે એ માર્ચ 16 માં પૂછાઈ ગયો છે। માર્ચ 16 એટલે એમ લખી અને પાછળ 16 કરજો એટલે ખબર પડે આપણને। એમાં પહેલું છે ધીવરાનામ વચનમ કીદૃશમ આસીત બરાબર માછીમારોનું વચન કેવું હતું તો વિષોપમ ઝેર જેવું હતું, અનલોપમ એટલે કે છૂટી જાય તેવું હતું, પુલિસોપમ એટલે કે કોઈ કુળનો નાશ કરનારું હતું, કે કૃતાંતોપમ દુઃખ આપનારું હતું। તેમાં ગ આવશે, શું આવશે? ગ પુલિસોપમ બરાબર છે, એ સાચો વિકલ્પ છે। પછી બીજો વિકલ્પ છે અન્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતી માર્ચ 17 માં પૂછેલો છે। માર્ચ 17 માં અન્ય જળાશયમાં જવાનું કોણ વિચારે છે બરાબર, કોણ નિશ્ચય કરે છે? તો સર્વે એટલે બધા, અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય, અને પ્રત્યુત્પન્ન મતિ એટલે પ્રત્યુત્પન્ન। તો આમાં બીજા જળાશયમાં જવાનું વિચારનાર કોણ હતું? તો કે છે કે યદ ભવિષ્ય, અરે અનાગત વિધાતા, કોણ હતો? અનાગત વિધાતા। એમાં ખ છે એ વિકલ્પ સાચો છે જે માર્ચ 17 માં પૂછાઈ ગયેલો છે। પછી ત્રીજો વિકલ્પ છે ધીવરે ઉક્તમ અધ્ય અસ્માકમ વૃત્તિ ખાલી જગ્યા બરાબર છે, ધીવરોએ ની વાર્તાલાપ સાંભળ્યો કે અધ્ય અસ્માકમ વૃત્તિ અમારી વૃત્તિ કેવી છે એમ, ખાલી જગ્યા છે, તો સજ્જાતા એટલે થઈ ગઈ, સજ્જાતહ એટલે થઈ રહી, સજ્જાતી થવાની હતી અને સજ્જાતમ થશે બરાબર છે। તો એની અંદર ખ વિકલ્પ છે સજ્જાતહ બરાબર, એ સાચો વિકલ્પ છે। એના પછી ચોથો વિકલ્પ છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત, અનાગત વિધાતા ખાલી જગ્યા સાથે બીજે ગયો બરાબર છે, તો પરિજનમ પરિજનાય, જો પરિજનમ છે એ દ્વિતીય વિભક્તિ છે, પરિજનાય છે એ ચતુર્થી વિભક્તિ છે, પરિજનસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે, અને પરિજને ન એ તૃતીય વિભક્તિ છે। તો પરિજને ન પરિવાર સાથે ગયો બરાબર છે, તો એ તૃતીય વિભક્તિમાં જે ઘરનો ઘ છે છેલ્લો વિકલ્પ એ સાચો છે।
एना पछी पांचमो विकल्प छे प्रत्युत्पन्न मति प्राह भविष्य दर्थे प्रमाणा भावत कुत्र मया खाली जग्या बराबर छे एनी अंदर गंतुम तुम के हितुम प्रत्यय लागे एटले हेतुवर्थ कुदंत बने गतमो बराबर छे ए अम प्रत्यय लागेलो छे अने गंतव्यम ए विद्यर्थ कुदंत छे अने गतः तेमा ग विकल्प छे गणपति नो ग त्रीजो विकल्प ए साचो विकल्प छे एना पछी छठो जे विकल्प छे अनागत विधाता प्राह अत्र क्षणम अपि खाली जग्या न युक्तम एमा पहला विकल्प मा आवे छे अवस्थातुम खनी अंदर अवस्थित हो गणी अंदर गंतुम एटले जतो रह्यो अने गणी अंदर अवगम्य एटले पाछो आव्यो तो एनी अंदर पहलो छे अवस्थातुम अनागत विधाता प्राह अत्र क्षणम अपि खाली जग्या न युक्तम तो अवस्थातुम न युक्तम एवो विकल्प आवे छे बराबर एना पछी एक वाक्य ने संस्कृत भाषा एम उत्तर एमा पछी छे जो एक मार्च 16 नी अंदर पूछेलो छे विकल्पो जे तमारा पाठ्यपुस्तक मां नथी पण पुस्तक नी अंदर जे भाषांतर आपेलू छे ए भाषांतर ना आधारे एनी अंदर पूछायेलू छे भाषांतर ना आधारे तो जे ट्रांसलेशन छे एना आधारे प्रश्नो पूछेला छे કે પંચતંત્રસ્ય કર્તા કોડસ્તી જ્યારે મેં પાઠ ભણાવ્યો આના આગળના લેક્ચરમાં ત્યારે કહ્યું હતું કે કર્તા કૃતિના જોડકા બે માર્ક્સના પૂછાય છે આવું કહ્યું હતું બરાબર તો અહીંયા પહેલો જ માર્ચ 16માં વિકલ્પ પૂછાઈ ગયેલો છે પંચતંત્રસ્ય કર્તા કોડસ્તી તો પંડિત વિષ્ણુ શર્મા બરાબર છે આ વિકલ્પ આપેલો છે પછી માર્ચ 15માં છે તન્નયુક્તમ સાંપ્રતમ ક્ષણમપિ અત્ર અવસ્થાતુમ અનેન વાક્યેન સહ યોગ્ય પદમ કિમ અસ્તિ આ વાક્ય સાથે કોણ બોલે છે તો આવું વાક્ય કોણ બોલે છે કે હવે અહીં જો હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તો એક ક્ષણ પણ અહીં રહેવા માટે અમે તૈયાર નથી એ વાક્ય કોણ બોલે છે અનાગત વિધાતા બરાબર છે એ વાક્ય અનાગત વિધાતા બોલે છે એના પછી જુલાઈ 17માં એક વિકલ્પ પૂછાઈ ગયો છે કઈ જલાશયે જાલમ ક્ષિપ્તમ જળાશયમાં આવીને ઝાડ કોણે ફેંકી તો કોણે ફેંકી માછી મારો એટલે ધીવરે હી આવશે શું આવશે ધીવરે હી આ વાક્ય એની અંદર આવે છે જવાબ બેનો એ છે પછી માર્ચ 18 ની અંદર પૂછેલો છે જલાશયસ્ય જલે ખાલી જગ્યા મત્સ્યાહ આસન જળાશયના જળાશયના પાણીમાં ખાલી જગ્યા માછલાઓ રહેતા હતા તો આ સંખ્યાદર્શક વિશેષણ છે જ્યારે આપણે વ્યાકરણ ભણાવીશું ત્યારે આ વિશેષણો આવશે તો કેટલા માટલા રહેતા હતા ત્રણ તો ત્રયહ બહુવચન થયું એટલે યહ પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે ત્રયહ એવો પ્રત્યય લાગે છે એના પછી માર્ચ 15 ની અંદર પૂછેલો છે કે રુદહ શબ્દસ્ય કહ અર્થ તો રુદહ છે સરહર છે જલાશય છે આ બધા શબ્દોના સમાનાર્થી શબ્દો છે તો રુદહ શબ્દસ્ય કહ અર્થ આવો એક માર્ક્સ નો પ્રશ્ન પૂછાતો હતો કે રુદહ શબ્દસ્ય અર્થ શું થાય તળાવ જળાશય બંનેમાંથી કોઈ પણ શબ્દ લખેલો હોય એ તમારે લખવો પડે પછી પ્રશ્ન નંબર 2 છે એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખિત પાર્ટ 1 આપણા 5 વિભાગ આવશે બોર્ડના પ્રશ્નપત્રમાં એ બી સી અને ડી એમાં ગયા વર્ષે અને આ વર્ષે પણ એ વિભાગની અંદરથી સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તરો 2 માર્ક્સના પૂછાય છે કુલ પ્રશ્ન 3 પૂછાય છે એમાંથી તમારે 2 લખવાના આવે છે અને એના ગુણ પણ કેટલા હોય છે 2 હોય છે હવે આ સંસ્કૃતમાં જે પ્રશ્ન છે એ ઉપર જે વિકલ્પો આપેલા છે વિકલ્પનો પ્રશ્ન પણ બનાવીને મૂકી દે છે એટલે તમારે પ્રશ્નના ઉત્તરો મિત્રો પૂરા વાક્યમાં લખવાના છે જલાશયે કે ત્રય મત્સ્યા વસંતી સ્મ જળાશયમાં કેટલા માછલાઓ રહેતા હતા તો જળાશયની અંદર કોણ કોણ અનાગત વિધાતા જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેતી ત્રય મત્સ્યાહ વસંતિ સ્મ બરાબર છે આ પ્રશ્નનો જવાબ આ રીતે લખવો પડે હવે જુલાઈ 17 ની અંદર બીજો પ્રશ્ન પૂછાઈ ગયો છે જુલાઈ 17 માં બીજો પ્રશ્ન છે પૂછાઈ ગયેલો છે અપરેદ્યુ ધીવરે જલાશયે કિમ ક્ષિપ્તમ બીજે દિવસે માછીમારોએ જળાશયમાં આવીને શું ફેંક્યું ક્ષિપ્ત ધાતુ છે ફેંકવું ટુ થ્રો બરાબર છે તો અપરેદ્યુ ધીવરે જલાશયે જાલમ ક્ષિપ્તમ જળાશયમાં શું ફેંકી
झाड फेंकी। एना पछी त्रीजो प्रश्न छे, कौद्व मत्स्यो जलाशय एव स्थितो, कया बे माछलाओ जलाशय मां ज रह्या। बराबर छे, तो प्रत्युत्पन्न मति, यद भविष्य, द्व मत्स्य जलाशय एव स्थितो। बराबर, प्रत्युत्पन्न मति अने यद भविष्य आ बे माछलाओ जलाशय मां रह्या। पछी चौथो छे प्रश्न, जालात अपसारितः प्रत्युत्पन्न मति की दृश्यम निरम प्रविष्ट, जाड़माथी फेंके जाड़मा फेंकी देवायला प्रत्युत्पन्न मति केवी रीते ऊंडा पाणी मां प्रवेशी गयो। आ एना प्रश्ननो गुजराती ट्रांसलेशन छे। तो जालात अपसारितः प्रत्युत्पन्न मति गंभीरम निरम प्रविष्ट, बराबर छे, ऊंडा पाणी मां प्रवेशी गयो। पछी मार्च 17 અને જુલાઈ 16 ની અંદર પાંચમો પ્રશ્ન પૂછાઈ ગયો છે, કહ મત્સ્ય ધીવરે વ્યાપાદિત, કયા માછલાને માછીમારોએ મારી નાખ્યો, કયા માછલાએ માછીમારોને મારી નાખ્યો। બરાબર છે, હવે એમાં છે કે યદ ભવિષ્ય નામ मत्स्य धीवरे व्यापादित, यद भविष्य नामना माछला ने माछी मारे शू कर्यो, मारी नाख्यो। हवे जो अहीं आगळ त्रीजो प्रश्न छे, अधोलिखितानां कृदंतानां प्रकार लिखित। बराबर, नीचे आपेला कृदंतोना प्रकार लखवाना छे। हवे कृदंतो छे, ए कृदंतोनी वात आपणे ज्यारे कृदंत कृते अंते यस्य सह कृदंत, जे धातुनी पाछळ कृत प्रत्यय लागे ने आपणे कृदंत कहीशुं। गया वर्षे पण तमे आ भणी गयेला छो। तो सज्जाता तो के हित प्रत्यय लागे, बराबर छे, एटले कर्मणी भूत कृदंत थाय। अनुष्ठेयम अयम अय प्रत्यय लाग्यो छे, बराबर छे, अय प्रत्यय तव्य इतव्य अणीय के य प्रत्यय लागता एनु विद्यर्थ कृदंत बने। क्यूं लागे? विद्यर्थ कृदंत। पछी समाकर्ण्य त्वाय त्य प्रत्यय लागे एटले एनु ये संबंधक भूत कृदंत बने छे। बद्धह छे, बद्धह नी अंदर पण क्यूं कृदंत लागे? कर्मणी भूत कृदंत लागे। अवस्था तुम, एमा तुम के इतुम प्रत्यय लागता तेनु हेतवर्थ कृदंत बने छे। पछी गंतव्यम तव्य इतव्य आनी के य प्रत्यय लागता तेनु करो विद्यर्थ कृदंत बने छे। बराबर, तो गंतव्यम छे ए एनु विद्यर्थ कृदंत छे। एना पछी चौथो जे प्रश्न छे, समास प्रकारम लिखत, समासोना प्रकार लखवाना छे। तमारे कोई दिवस समासनो विग्रह करवानो नथी, પણ એનો પ્રકાર તમારે લખી દેવાનો છે। જલાશયંતરમ, બરાબર છે, જલાશયંતરમ છે તો અન્ય જલાશય, બરાબર છે, જો આ જલાશયંતરમ છે તો અન્ય આવે, અન્ય અન્ય અને અન્યત, બરાબર છે, તો આ પુલ્લિંગ છે એટલે અન્ય જલાશયંતરમ, અન્ય જલાશયમ, તો એક કર્મધારય સમાસ થયો કહેવાય। કયો સમાસ થયો કહેવાય? કર્મધારય સમાસ। પછી બહુમત્સ્ય, એક કરતા વધારે માછલા છે એટલે એ બહુવ્રીહી સમાસ થયો કહેવાય। બરાબર છે, બહુવ્રીહી સમાસમાં શું આવે? તો બેટા એ પોતાનો અર્થ શું કરે છે? જતો કરે છે અને નવા જ અર્થ ઉત્પન્ન કરે છે, બહુમત્સ્યોદયમ, બહુમત્સ્ય એ બહુવ્રીહી સમાસ છે। ધીવરાલાપ, ધીવરાલાપ એટલે માછીમારોનો વાર્તાલાપ, સંબંધ છે માછીમારોનો, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બને। પૂર્વ પદને ષષ્ઠી વિભક્તિ લગાડી તેનો વિગ્રહ કરવામાં આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે। એના પછી પ્રત્યુત્પન્ન મતિ, પ્રત્યુત્પન્ન મતિ છે આ પણ એનો અર્થ શું કરે છે? જતો કરે છે અને નવો અર્થ ઉત્પન્ન કરે છે, એ પણ બહુવ્રીહી સમાસ છે। અને પ્રમાણાભાવત, પ્રમાણનો અભાવ, સાબિતીનો અભાવ, એની સાથે સંબંધ છે એટલે પાંચમો જે સમાસ છે એ પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે। આ ત્રણ સંધિ છે મિત્રો, નીચે પાંચમા પ્રશ્નમાં ખાસ અગત્યની છે, ધ્યાન રાખજો। યદ ભવિષ્ય ચેતી, અને તમારા સ્વાધ્યાયની અંદર પણ ટિપ્પણી નીચે સમાસ અને સંધિ આપેલી છે, એમાંથી જ પૂછાય બોર્ડની પરીક્ષામાં એટલે એને પાકી કરી દેવી। અહીંયા યદ ભવિષ્ય ચેતી, યદ ભવિષ્ય ચેતી છે એ સ્વર સંધિ છે, યદ ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ, બરાબર, યદ ભવિષ્ય ચેતી। પછી શ્રુતોડયમ, આ સંધિ જે છે એ મેં જયારે પાઠ ભણાવતો હતો તારે પણ કહ્યું હતું કે આ વિસર્ગ સંધિ છે, અવગ્રહ વાળી સંધિ છે, બરાબર, તો શ્રુતઃ વત્તા અયમ એટલે કે પૂર્વ પદની અંદર કોઈ પણ પ્રકારનો વિસર્ગ લાગેલો હોય અને પાછળ અ આવે તો વિસર્ગનો લોપ થાય છે અને એની જગ્યાએ ડ અવગ્રહ મુકાય છે। પછી પ્રત્યુત્પન્ન મતિસ્તથા,
प्रत्युपन मती थता छे तो प्रत्युपन मती वत्ता तथा आ जे छे एनी संधि थई। हवे आनी अंदर ई विभाग जे छे आपणो छेल्लो विभाग एनी अंदर वार्ताक्रम प्रमाणे वाक्य पूछाय छे। केटला मार्क्स ना? चार मार्क्स ना। चार मार्क क्यों पूछाय छे? जे तमारे कथानक क्रम प्रमाणे गोठवाना आवे छे। पछी आ जे छे ए प्रश्नार्थ वाक्यो छे। जो अत्यार सुधी मैं पहली वखते पण कह्युं हतुं ने अत्यारे पण कही दऊं छुं के प्रश्नार्थ वाक्य छेल्ला त्रण वर्षथी पूछाता नथी। प्रश्नार्थ वाक्यो छे ए छेल्ला त्रण वर्षथी पूछाता नथी, बराबर छे? एटले आपणे एने अभ्यासमां छे एटले आपणे एने जाणवा जोईए, बराबर। हवे अहींया आगळ કાંસમાં શબ્દ આપેલા છે કદા કસ્મા કીદૃશ્ય કેન કહને કિમ, બરાબર છે? એ વાક્યના જવાબ મૂકી અને રેખાંકિત પદો આપેલા છે એની જગ્યાએ એ વાક્યમાંથી કોઈ પણ શબ્દ છે કાંસમાં એ મૂકી અને પાછળ શું કરવાનો? પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનો, ત્યારે એ પ્રશ્નાર્થ ચિહ્ન બને છે। હવે જો આપણે બનાવીએ એને બહુમત્સ્ય અયમ રુદઃ, બહુમત્સ્ય અયમ રુદઃ એટલે ઘણા બધા માટલાઓ છે, તો કીદૃશ અયમ રુદઃ પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, સમજણ પડી? એના પછી બીજો છે અસ્માભી રાત્રો એવ સમીપમ સરહ ગંતવ્યમ, આ રાત્રો એવ છે તો અસ્માભી કદા સમીપમ સરહ ગંતવ્યમ, અમારે ક્યારે બીજા સરોવરમાં જવું, નજીકના સરોવરમાં જવું, સમીપમ તો નજીક, તો દૂરે એટલે દૂર, સમીપમ નજીક, દૂરે એટલે દૂર, આ વિરોધી શબ્દ થઈ ગયો, સમજણ પડે છે? એના પછી ત્રીજો છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત પરિજને ન છે, તૃતીય વિભક્તિ છે, તો પરિજનની જગ્યાએ આપણે અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત, જો આમાં પરિજને ન પાછળ આવે તો આમાં કેન આવે, બરાબર છે? અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત, અનાગત વિધાતા કોની સાથે બીજે ગયો, બરાબર? પછી ચોથો છે પ્રત્યુત્પન્ન મતિ જાલાત અપસારિત, પંચમી વિભક્તિ છે, પ્રત્યુત્પન્ન મતિ જાળમાંથી દૂર ફેંકી દેવાયો, તો પ્રત્યુત્પન્ન મતિ કસ્માત અપસારિત, કયા કારણે ફેંકી દેવામાં આવ્યો? પછી પાંચમો છે ધીવરે યદ ભવિષ્ય વ્યાપાદિત, યદ ભવિષ્ય છે, બરાબર છે? તો ધીવરે કહ વ્યાપાદિત, સમજણ પડી? આ પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ શું કરવાનું તમારે? પ્રશ્નાર્થ એટલે કે જે રેખાંકિત પદ આપેલા છે એની નીચેથી પ્રશ્નાર્થ વાક્યને એ રેખાંકિત પદોને કાઢી નાખવાના અને એની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્ય મૂકી દેવાનું, સમજણ પડી? હા, એના પછી કથાયા ક્રમાનુસાર વાક્ય લિખત, કથાનક પ્રમાણે વાક્ય લખો, આ ચાર માર્ક્સ નો ઈ વિભાગની અંદર પ્રશ્ન પૂછાય છે। કેટલા માર્ક્સ નો? ચાર માર્ક્સ નો। હવે અહીંયા આગળ છ વાક્ય આપેલા છે, જો અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામી, પછી બીજો છે પિતૃ પેતા મહી કશ્ય જલાશય છે ત્યાગ ન યુજ્યતે, પ્રમાણા બાબત કુત્ર મયા ગંતવ્યમ, સ્વ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદેવ વ્યાપાદિતવ્યા, પાંચમું વાક્ય છે ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ, ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ, બરાબર છે? એવું વાક્ય છે। એના પછી છઠ્ઠું છે યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત હ। હવે આ છ વાક્યો છે, આ છ વાક્યોની અંદરથી તમારા પાઠની અંદર જોજો તો એમાં સૌથી પહેલું વાક્ય આવશે સ્વ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્યા, આવતીકાલે અહીં આવીને માછલા કાચબાઓનો નાશ કરશે, મારી નાખીશું, એવું કે છે। એના પછી બીજું છે અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામી, હું એટલે જુઓ પહેલામાં ચોથું આવશે, પછી બીજું છે એ બીજાની અંદર પહેલું આવશે અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામી, હું તો અત્યારે જ બીજા જળાશયમાં જાઉં છું। પછી ત્રીજું છે એ ત્રીજા નંબરમાં આવશે પ્રમાણા બાબત કુત્ર મયા ગંતવ્યમ, સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ, બરાબર છે? એના પછી ચોથું છે એ પિતૃ પેતા મહી કશ્ય જલાશયસ્ય ત્યાગ ન ઉજ્યતે, બાપ દાદાઓના સરોવરને છોડવું એ આપણી માટે યોગ્ય નથી। પછી પાંચમું છે એ પાંચમું આવશે કે ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ, માછીમારો એ જળાશયમાં આવીને શું ફેંકી? જાળ ફેંકી। છઠ્ઠું છે યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત ચ, યદ ભવિષ્ય ધીવરે એટલે માછીમારોએ યદ ભવિષ્યને પકડ્યો અને મારી નાખ્યો, બરાબર છે? આ રીતે તમારે કથાનક પ્રમાણે પાંચે વાંચ છ વાક્યો છે ગોટાણા, બોર્ડની પરીક્ષામાં ચાર માર્ક્સના ચાર જ વાક્ય પૂછાય છે, અહીંયા કેટલા આપેલા છે? છ છે એને કારણે। હવે જુઓ માતૃભાષાયામ ઉત્તરત, બરાબર છે? આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા પ્રશ્નો છે,
અને એ પણ તમને કહું છું, પરંતુ આ જે પ્રશ્નના ઉત્તરો છે એ તમે ભાષાંતર પાકું કરો ને તો ગુજરાતીમાં એટલે કે પદ્યખંડો, નાટ્યખંડો અને ગદ્યની અંદરથી તમને 14 માર્ક્સના ગુજરાતીમાં પ્રશ્ન પૂછાય છે. કેટલા માર્ક્સના? 14 માર્ક્સના. તો એ તમને આવડી જાય, બરાબર છે. હવે અહીંયા આગળ એક કહ્યું છે કે સરોવર જોઈને માછીમારોએ શું વિચાર કર્યો. સરોવર જોઈને માછીમારોએ શું વિચાર કર્યો કે આપણે આવતીકાલે અહીં આવીશું અને માછલા કાચબાઓને શું કરીશું? નાશ કરીશું. સમજણ પડે છે? બોલો, ભાષાંતર પાકું હોય તો આવડે કે ન આવડે? આવડે કે ન આવડે? હા, આવડે. ચલો, માછીમારોનું વચન સાંભળીએ માછલાઓએ પરસ્પર શું કહ્યું? માછીમારોનું વચન સાંભળીને પરસ્પર માછલાઓએ કહ્યું કે હું તો કેટલાક માછલાઓ શું બોલ્યા? અમે તો બીજા સરોવરમાં જઈએ છીએ, બરાબર. તો કેટલાક માછલાઓ એવું કહ્યું કે બાપ દાદા વખતના સરોવરને છોડવું એ આપણી માટે યોગ્ય નથી. સમજણ પડે છે? પછી ત્રીજું છે, જે માર્ચ, જુઓ પહેલો સવાલ છે એ માર્ચ 18 માં પૂછાઈ ગયો છે. માર્ચ 18 માં પહેલો સવાલ, બરાબર છે. ત્રીજો સવાલ છે એ માર્ચ 17 માં પૂછાયો છે. માર્ચ 17 ત્રીજો સવાલ, કે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવ્યો કે હું તો અત્યારે જ મારા પરિવાર સાથે ક્યાં જાઉં છું? બીજા સરોવરમાં જાઉં છું. એ રીતે પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? બરાબર છે. માર્ચ 19 માં પૂછેલો છે. માર્ચ 19 માં ચોથો સવાલ, પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જળાશયમાં જવાનું વિચારી માર્યું કે જયારે આપત્તિ આવશે આપણી ઉપર ત્યારે જે થવાનું હશે થશે એમ કરીને ક્યાં રહ્યો? એના એ જ જળાશયમાં રહ્યો અને માછીમારો એને પકડી અને શું કર્યો? મારીને. એટલે એને એ જળાશયમાં, અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. સરોવર છોડવા અંગે યજ ભવિષ્ય શું માને છે? સરોવર છોડવા અંગે યજ ભવિષ્ય માને છે કે આ તો આપણા બાપ દાદાના સરોવર છે. બાપ દાદા વખત નું પિતૃ પેતા મહિકશ્ય સરોવર જલાશય છે, એટલે કે બાપ દાદા વખત નું સરોવર છે એને છોડવું આપણી માટે યોગ્ય નથી એવું માને છે. અને સરોવર છોડવા અંગે યજ ભવિષ્ય માને છે કે જે થવાનું હશે એ થઈને જ રહેવાનું છે અને જે નથી થવાનું એ થવાનું જ નથી. આપણો આયુનો, આપણા આયુષ્યનો ક્ષય થવાનો હશે તો આપણે અન્ય જળાશયમાં જઈશું તો પણ આપણે મૃત્યુ પામીશું. આ વિચારે છે. આ વાર્તામાંથી કયો બોધ મળે છે? આ વાર્તામાંથી બોધ મળે છે કે જે ઉદ્યમીશીલ નથી, જે પરિશ્રમી નથી, એનો યદ ભવિષ્ય જેવું, બરાબર છે, યદ ભવિષ્ય જેવી સ્થિતિ થાય છે. એટલે કે યદ ભવિષ્યને જે મૃત્યુ થાય છે એ રીતે થાય છે, બરાબર. પછી પાત્રે સહ યથાસ્વમ ઉક્તિમ સંયોજત, બરાબર છે. પછી જુઓ, એક માર્ચ 16 ની અંદર પૂછેલો છે યદ ભવિષ્ય, જે છેલ્લો પ્રશ્ન છે ને છઠ્ઠો, એના આધારે માર્ચ 16 માં આ રીતે પૂછેલો, યદ ભવિષ્ય વિનિશ્યતી વાર્તાનો બોધ જણાવો, બરાબર. તો એની અંદર તમારે લખવાનો છે. પછી પાત્ર સાથે એની ઉક્તિ જોડવાની છે. મેં કહ્યું હતું કે કોણ બોલે છે તે, બરાબર છે. હવે જુઓ, અ, ક અને ખ આપેલા છે. એમાં પેલું છે ધી વરાહા, માછીમારો. માછીમારો એ શું વિચાર્યું સરોવર જોઈને? તો અહો, ત્રીજું આવશે એમાં. શું આવશે? ત્રીજું, અહો બહુ મત્સ્યો ડય રુદઃ, અરે અહીં ઘણા બધા માછલાઓ રહે છે. પછી બીજું છે અનાગત વિધાતા. અનાગત વિધાતા શું કે છે? તેની અંદર પાંચમું છે, તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થતું, તો હું એક પણ ક્ષણ માટે અહીં રહેવા માટે રહી શકું તેમ નથી, બરાબર. તો બીજામાં પાંચમું આવશે. ત્રીજું યદ ભવિષ્ય છે, તો ત્રીજાની અંદર કમા યદ ભવિષ્ય છે. એમાં ચોથું, જે ચોથું છે, યદ ભાવિ ન તદ ભાવિ, જે થવાનું હશે તે થઈને જ રહેવાનું છે એવું ચોથું આવશે. પછી ચોથું પ્રત્યુત્પન્ન મતિ છે, તો પ્રત્યુત્પન્ન મતિની અંદર છે તદુત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ, તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તો જુઓ, આ જે પાત્ર અને ઉક્તિ છે એની અંદર મિત્રો પહેલામાં ત્રીજું આવશે, બીજામાં પાંચમું આવશે, ત્રીજામાં ચોથું આવશે અને ચોથામાં પહેલું આવશે. તો મિત્રો, આ ભાષાંતર, સ્વાધ્યાય અને પ્રશ્નના ઉત્તરો પાકા કરવા અને મેં જે તમને લખાવેલા છે બોર્ડની પરીક્ષામાં પૂછેલા એ ખાસ અગત્યના છે. એના આગળ મેં તમને પેરેગ્રાફો પણ લખાવ્યા હતા, તો એ પણ પાકા કરવા. અને ટૂંક સમયમાં ભાષાંતરની પરીક્ષા લેવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને મોઢે જોઈને જ લખવાનું છે, કોઈ ચોરી કરીને લખશે નહીં એનો તમને વિશ્વાસ આપી દઉં. અને આ બોર્ડની પરીક્ષાના માંથી આ પાઠની અંદરથી 4 માર્ક્સનું પૂછાય છે, 2 માર્ક્સના જોડકા પૂછાય છે અને પ્રશ્ન પણ પૂછાય છે. સમજણ પડે છે? ઇતિ શુભમ ભવતુ. જય હિન્દ, જય ભારત.